પછી ભાઈએ મને કહ્યું કે અહીંયા પ્રથા છે કે લગ્નમાં વિધવા હાજર ન. તને ખબર છે ને કે આ બધી પ્રથાઓમાં હું નથી માનતી, આ બધી વાતો મારા ગળે નથી ઉતરતી, પણ તારા લગ્નનો સવાલ હતો ને એટલે મને થયું કે કઈ વાંધો નહીં, એક દિવસ માટે તો એક દિવસ માટે હું જતી રહી. એટલે હું ચૂપચાપ નીકળી ગઈ. નસીબત એવા વડાંક પર આવીને આપણે મળ્યા છે. જ્યારે જ્યારે પહેલી વાર મળ્યા ત્યારે મારા વર્ણી ગોત ને જ્યારે બીજી વાર મળ્યા તો છે તમારી તમારી બહુ ઈચ્છા હતી ને મને સદવાના રૂપમાં જોવાની. ને આજે જ્યારે હું સદવાના રૂપમાં છું તો મારી મારી બેન પડી આમ કે તુરલ આને જીવન કહેવાય છે અને આને જ નસીબ કહેવાય છે. ભગવાને આપણી સાથે શું કામ આવું કર્યું? એમણે 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 આપણને આવા નસીબ નહોતા આપવા જોઈતા ને. સાચી મને ખબર છે, હું અહીંયા આવી ત્યારે આ જ વસ્તુ મને લાગે કે આવું નસીબ નહોતું આપવા જોઈએ. અરે લગ્ન કરવા જ હોત તો તો તું એમની સાથે કર જ, જે તને અઢળક અને અનહદ પ્રેમ કરે છે અને એ છે સંકેત ભાઈ. મેં એમની આંખોમાં જોયું છે. અને તોરા પ્રેમનો જ સવાલ નથી, જ્યાં સુધી મને લાગે છે એ જ તારા માટે સાચા જીવન સાથી છે. મને થપ્પડ મારી, મને એક ખ્યાતિ છોડીશ નહીં, તને એવો પાઠ ભણાવીશ ને આખી જિંદગી ચચરતી રહીશ અને યાદ પણ રાખીશ કે ખોટી ગલીમાં તે હાથ નાખ્યો છે. એવું કઈ કરવાની જરૂર નથી. અજય, અત્યારે તારું ધ્યાન તોરલ સિવાય બીજે ક્યાં આડું અવળું ન જવું જોઈએ. સમજો, આપણું નિશાન માત્ર તોરલ છે. પેલી કોણ છે એનું નામ? ખ્યાતિ. એ ખ્યાતિ વાતી ઉપર આપણું ધ્યાન નથી. પણ મોમ, એ છોકરીએ બતાની હાજરીમાં મને. અરે એ બધું ઠીક જ છે, હવે શું લાફો માર્યો ને? બીજું કઈ નઈ ને, લાફો મહત્વનો નથી. સંભળ તોરલ, તારી નજર તોરલ અને તારું લક્ષ્ય માત્ર તોરલ જ હોવું જોઈએ, એ ભૂલતો નહીં. એના માટે તેની સાથે લગ્ન કર, સમજો તું? હા, શું કરવા? એને ખતમ કરવા, એને બરબાદ કરી નાખવા માટે. એટલે તું અહીં આવ્યો છે, એ ભૂલતો નહીં તું. હા મમ, ટેન્શન નહીં. ટેન્શન વાળા બધાને ડોડાયા થવાની જરૂર નથી. હું જે કહું છું ને એટલામાં સમજી જા તું. તને ખબર છે ને તોરલ કેવી છે? એક તક જોઈને મળે ને તો બધું એક જ છાટકે પોતાની બાજુએ લઈ લેશે. અજય, એટલું યાદ રાખ, મને મારા બદલામાં રસ છે. કોના? મારા. તારી સાથે શું થયું કે તને કોણ મારી ગયું ને, એ બધા સાથે મને લેવા દેવા નથી, સમજો તું? તોરલ, જે જે થઈ ગયું એ થઈ ગયું. વર્તમાન અને ભવિષ્ય એ બંને આપણા હાથમાં જ હોય છે અને અત્યારે જે પરિસ્થિતિ છે એ જ હકીકત છે. તને મળી તો મન એકદમ હળવું થઈ ગયું. એવું લાગે છે કે જાણે હું પહેલા જેવી ખ્યાતિ બની ગઈ. હવે કોઈ દુઃખ કે તકલીફની વાત નહીં. તારું નવું જીવન શરૂ થવા જઈ રહ્યું છે ને, તો હવે શું કરવાનું છે? એટલે આ લગ્ન વિશે.
ખ્યાતિબેન, મેં આ લગ્ન ફક્ત બાપજી અને મારી માટે જ કર્યા હતા. મેં જયારે લગ્ન માટે હા પાડી ને ત્યારે મારા મનમાં ખાલી એક જ વાત હતી કે હું એ લોકોને જરાય દુખી ના કરું. પણ મને નહોતી ખબર કે આ લગ્ન આટલા બિહામણા થઈ જશે. ખ્યાતિબેન, હું આ લગ્નને નથી માનતી ને ક્યારે માનવાની એ નથી. તો હવે શું? બધાને લઈને આ ઘર છોડીને જતી રહીશ. સમજાય, પણ એમાં નુકસાન તો તારું જ થશે ને. એટલે એમ કે જેને તારી સાથે ગદ્દારી કરી છે એ તો આમ ખુલ્લો ફરતો રહેશે. પણ ખ્યાતિબેન, હું બીજું શું કરું? તમને નથી ખબર કે આ અજય જીવાણી કેવો છે. એ હવે મને હાથો બનાવીને મારા ઘરવાળાઓને હેરાન કરશે. લોકોને ક્યાંય ના નહીં રહેવા દે. ને આ બધું શાંતિથી જોતી રહું. ના, મારા ઘરવાળાઓને હેરાન થતા હું ક્યારે નહીં જોઈ શકું. હું સમજું છું તોરા, પણ તું વિચાર કે તું અજયને છોડીને જતી પણ નહીં તો આજે તને શાંતિથી જીવવા દેશે એમ? ના, બિલકુલ નહીં. એને તારી સાથે લગ્ન કર્યા છે અને હવે ખોટી તો ખોટી રીતે તું એની કાયદેસરની પત્ની છે. થોરલ, જીવનમાં અમુક જંગ એવી હોય છે ને જેને આપણે નવેસરથી ફરીથી શરૂ કરવી પડે છે જીતવા માટે. એને આપણે આમ છોડીને ભાગી નથી શકતા. એના માટે આપણે ફરીથી મેદાનમાં ઉતરવું પડે છે. અને આજે તારી સામે એવી જંગ છેડી છે. અને હું તો કહું છું તારે ભાગવાને બદલે આજેને પાઠ ભણાવવું જોઈએ. તારે ફરીથી મેદાનમાં ઉતરવું જોઈએ. તારા માટે નહીં, પણ માડી માટે, બાપજી માટે. થોડું જો આમ તું અત્યારે ભાગી ગઈ ને તો એનો મતલબ એમ છે કે તું હારી ગઈ. અને તોરલ, તું એકવાર હારી ગઈ ને તો તું આવી રીતે હારતી જ રહીશ. અને આ હાર તારો પીછો નહીં છોડે. તારી ફરજ, તારી ઊંઘ અને તારો અશોક પણ તારી પાસેથી છીનવી લેશે. તે કહ્યું ને કે એ તારે પત્ની બનાવીને હાથો બનાવશે, તારા ઘરવાળાને દુખી કરશે. એ વાત 100% સાચી છે. તને તારી સાથે લગ્ન પણ એના માટે જ કર્યા છે. અને એ ક્યારે તારો પતિ બનવાનો પણ નથી. પણ હા, એ પતિ તરીકેના દરેક હક બધું દેખાડશે તને. અને જરૂર પડે તો એ હકનો ઉપયોગ પણ કરશે. તુરલ, તારે હવે એવી પત્ની બનવાનું આવી ગયું છે જે પતિનો હાથો નહીં પણ પતિને તલવાર તરીકે વાપરી શકે. તારે હવે એવું રૂપ ધારણ કરવાનું છે જેમાં તારા ઈશારે અજય કથક કરે. તું કહે તો દિવસ અને તું કહે તો રાત એમ ગણીને ઊભો રહી જાય. મને ખબર છે આ સહેલું નથી, બહુ જ અઘરું છે. દુશ્મનીના મૂળ પણ એટલા જ ઊંડા હોય છે. પણ તારા માટે આ અઘરું પણ નથી, કારણ કે તારી પાસે તારા પ્રેમની તાકાત છે, અશોકભાઈના પ્રેમની શક્તિ. અને એ શક્તિમાં અને એ તાકાતમાં વધારો કરવા માટે એક વ્યક્તિ પણ છે, એ છે સંકેતભાઈ. થોડા સંકેતભાઈની આંખોમાં મેં લાગણી જોઈ છે, તારા માટે પ્રેમ જોયો છે. મને ખબર છે એ તારા માટે કંઈ પણ કરી છૂટે એમ છે. અને કોઈ પણ ખચકાટ વગર એ તારી મદદ માટે આવીને ઊભા રહી જ જશે. તુરલ, એટલે જ કહું છું હવે રડવાનું બંધ. કારણ કે રડીશ તો આખી દુનિયા રડાવશે અને હસીશ તો આખી દુનિયા તારા હસવાના કારણ શોધવામાં લાગી જશે. જો તું કહે તો હું અહીંયા રોકાઈ છું, મને કોઈ જ વાંધો નથી. પણ હા, એ પણ યાદ રાખજે
કે આ જંગ તારી છે અને દરેકે પોતાના કુરુક્ષેત્રમાં જાતે જ ઉતરવું પડે છે. હા ખ્યાતી બેન, તમે જે પણ કઈ કીધું ને એ બધું જ સાચું છે. ને તમે કહ્યું ને કે બધાએ પોતાની લડાઈ તો પોતે જ લડવી પડે, એ વાત પણ એકદમ સાચી છે. ખ્યાતી બેન, તમે બહુ જ સારું કર્યું કે તમે અહીંયા આવી ગયા. અત્યારે તમે મને જે પણ કઈ કહ્યું છે, જે પણ કઈ સમજાવ્યું છે ને, આજથી એ જ મારો રસ્તો રહેશે. ને હું એ રસ્તા પરથી ભટકવાની નથી, એ વાત પર તમે મારા પર વિશ્વાસ રાખજો. હવે રડવાનો વારો અજય સરલા જીવાનીનો શરૂ થાય છે. તમે જોજો ને, હું એને એટલો રડાવીશ કે એની આંખમાંથી લોહીના આંસુ ટપકશે. આ મારા વરજી અશોક મુંજવાના સમજે. અરે હજાર વખત મેં તને કહું છે કે મારે ભાઈલાલને બરબાદ કરવો છે, અને એને બરબાદ કરતા આપણને એક જ વ્યક્તિ રોકી શકે એમ છે, અને એ છે તોરણ. તું ઓળખતો નથી, એ 4 ફૂટની સિંહણ જેવી છે, સિંહણ જેવી. તારે મરવું ના હોય ને તો જરા ચેતી જા ને કામ પર ધ્યાન આપ. ને એ તને પછાડવા બધાએ પગલાં લેશે. અજય, એક વાત યાદ રાખજે, સ્ત્રી જો પોતાની જાત પર આવી જાય ને, પોતાનું સર્વસ્વ દાવ પર લગાડતા ક્યારે ખટકાતી નથી, યાદ રાખજે. બસ બસ, બહુ થયું ગમે તારું. એટલો બધો ગુસ્સો આવે છે, એમ થાય છે કે લાફો છોડી દઉં. તારે જોવે ત્યારે દલીલ કરવામાંથી ઊંચો નથી આવતો. દલીલ દલીલ દલીલ. મતલબ નથી મમ, તને ક્યારે ક્યારે મને શાબાશી આપવાનું મન નથી થતું ને? આજ સુધી તે જેટલું કીધું, જેટલું વિચાર્યું, એના કરતા 2 સ્ટેપ આગળ પડતું જ મેં એ લોકોને ફસાવ્યું. એવી જાળ પાથરી દીધી છે કે આજે આ આખું ખાનદાન તારા પગના તળે આવીને બેઠું છે. તું ઓલી વાંદરીને ઓળખતો નથી. વાંદરી કે સિંહણ? અજય મોમ, લીવ ઇટ. હકીકત તો એ છે કે હું એને બહુ સારી રીતે ઓળખું છું, અને ટકવાની બહુ કોશિશ કરી એને આપણી સામે. બટ તે જોયું છે ને કે દર વખતે ઊંધા માથે પછડાય છે, અને આજ સુધી પછડાય પણ હવે દાસી બનીને રહેશે. બસ નોકરાની જે સર્વન્ટ જોજે, તો પપેટ બનાવીને રાખીશું. એ તો હું જોઈશ. હા જોજે મમ. અને તને શું લાગે છે, આમ રોમાન્સ કરવા માટે મેં એની સાથે લગ્ન કર્યા છે? જરાય નિયમ. તારા બદલા માટે, માત્ર તારા બદલા માટે મેં પોતાની જાત હુમી દીધી છે, એની સાથે લગ્ન કરી દીધા છે, અને આમાં કોઈ 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 ઉપકાર નથી. તારી ઈચ્છા એ જ મારું કર્તવ્ય છે. મુંજવા ખાનદાનની દરેક વ્યક્તિ પોતાની મોત માટે તારી પાસે ભીખ માંગશે, એ મારું વચન છે. મને હિંમત આપજો. જો ક્યાંય હું એકલી પડી જાઉં ને તો તમે મારા પડખે ઉભા રહેજો. જો ક્યારે આગળ મને રસ્તો ન દેખાય તો એ અંધકારને પણ તમારે જ દૂર કરવાનો છે.
પેલા અજય જીવાણીના બધા જ ખરાબ ઈરાદો ક્યારે પૂરા ન થાય ને તે માટે મને તાકાત આપજો. ને ઘરમાં બધાને હેમ ખેમ રાખી શકું ને એ માટેની ક્ષમતા આપજો. તમે તમે મારી સાથે રહેજો. બેન, તમે તમે જ્યારે પણ અહીંયા આવ્યા છો ને ત્યારે એક નવો પ્રકાશ લઈને આવ્યા છો. અત્યારે પણ અહીંયા ચારે બાજુ અંધકાર હતો પણ તમે તમારા વિચારોથી અહીંયા એક એક નવું અજવાળું લઈ આવ્યા છો. ને હું તમને ક્યારે કઈ નથી આપી શકી. તોરલ, એવું વિચારવાની બિલકુલ જરૂર નથી. તને યાદ છે એ મને માફીનામું આપ્યું હતું. તારો એ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. ખબર નહીં હું એ ઉપકારને ચૂકવી શકીશ કે નહીં. જેણે પોતાના પતિને બચાવવા માટે આટલું મોટું સાહસ લીધું ને, આજ તો કુદરત છે અને એ જ તો નિયતિ છે. અને કુદરત અને નિયતિ સામે આપણે બધા લાચાર છીએ. વાસ્તવિકતાને સ્વીકારવી ઘણી અઘરી છે પણ એ જ વાસ્તવિકતા જેટલું જલ્દી આપણે સ્વીકારીએ ને એટલું જ આપણે વર્તમાન સાથે જોડાઈ શકીએ છીએ. હવે મારે નીકળવું જોઈએ. ના ખ્યાતિબેન, આમ આમ અચાનક શું કામ તમને જવું છે? અચાનક ક્યાં, તને મળવા આવી હતી, યાદ આવતી હતી. હવે પેટ ભરીને મળી લીધું એટલે બસ. ખ્યાતિબેન, હજુ થોડા દિવસ રહી જાવ ને અહીંયા મારી પાસે. તને ખબર છે ને, ચેતનના મમ્મી પપ્પા ત્યાં એકલા છે. એ લોકો મારી રાહ જોતા હશે અને એ લોકો માટે હવે હું એકમાત્ર સહારો છું એટલે જવું પડશે. બરાબર છે. કેવું કહેવાય, નહીં લગ્ન પછી સ્ત્રીનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી હોતું. પેલા પતિ ને જો પતિને કંઈ થઈ જાય તો એ જ તો વાત છે જે આપણા સ્ત્રીઓને પુરુષોથી એક વાત ઊંચી રાખે છે. ખ્યાતિબેન, હવે હું તમને અહીંયા વધારે નહીં રોકું. એનું બીજું પણ એક કારણ છે. બીજું કારણ એ શું? ખ્યાતિબેન, અત્યાર સુધી અજયને ખબર પડી ગઈ હશે કે તમે ચેતનભાઈના ઘરવાળા છો. ને ચેતનભાઈ ને ધનરાજની વચ્ચેની વાતો પણ ખબર પડી ગઈ હશે. ને મને નથી લાગતું કે આપણે ખોટું કોઈ સાહસ લેવું જોઈએ. તમે જ કહેતા ને કે પોચમાં હોય એને સાહસ કહેવાય પણ જ્યારે પોચની બહાર હોય એને દુસાહસ કહેવાય. તને હજુ પણ યાદ છે? હા, ને એવી દરેક વાતો યાદ છે જેને કાયમ સંગ્રહી રાખવાની હોય. ખ્યાતિબેન, ખ્યાતિબેન તમે સાવચેત રહેજો. આ મા દીકરાનો જરાય ભરોસો કરાય એમ નથી. તું ચિંતા નહીં કર, હું હજી પણ ઝાંસીની રાણી જ છું.